धोरण त्रण विषय गणित में तमारे चेप्टर बे संख्या नी गम्मत में आजे तमारे दाखला नंबर 33 थी भणवानो छे। आना पहेलाना वीडियो में तमे स्थान किंमत नानी मोटी संख्या 10 અને 10 50 नी गणतरी करता सीखी गया, बराबर ने। आ वीडियो में तमारे दाखला नंबर 33 थी भणवानो छे। तमारे तमारी स्वापोथी में गणितनी स्वापोथी में चेप्टर बे खोलवानो छे अने दाखला नंबर 33 समझी अने पछी लखवानो छे। रकम समझो, दाखला नंबर 33 नीचे केटलीक वस्तुओनी संख्या आपेली छे, ते वस्तुओने समावा 100 100ના 10 10ના અને 1 1ના કેટલા પડીકા બનશે તે કોષ્ટકમાં લખો। હવે કોઈ એક વસ્તુ છે, તમને તેની સંખ્યા આપેલી છે, વસ્તુ કોઈ પણ છે કે સાબુ ટૂથપેસ્ટ એ કોઈ વસ્તુ તમે બજારમાં લેવા જાઓ તો કોઈ 1 લે, કોઈ 6 લે, કોઈ 12 લે, તો એ વસ્તુઓની સંખ્યા આપેલી છે। હવે એ વસ્તુઓને સમાવવા છે, અમુક જથ્થામાં તમારે એને ગોઠવવા છે, સમાવવા છે। તો 100 100ના કેટલા પેકેટ થશે, એ જ સંખ્યાના 10 10ના કેટલા પેકેટ થશે, અને એ જ સંખ્યાના છૂટક વસ્તુ કે પેકેટ થાય અને પછી છૂટક 2 4 જે વધે એ છૂટકમાં પણ કોઈ વ્યક્તિ લેવા આવે તો એને પણ મળે એવી રીતે છૂટક વસ્તુના કેટલા પેકેટ થશે તે એના કોલમમાં લખવાના છે। હવે 1 1ના પડીકાને આપણે છૂટક સંખ્યા કહીશું। આ 4 છે તો એ 4ના 1 1ના પડીકું બનાવીએ તો કેવા 4 પડીકા બને, તો કે એને છૂટક સંખ્યા કહેવાય। હવે એ સંખ્યા છે 214, તો એમાં 100ના પેકેટ કેટલા બને, તો તમને બધાને ખબર છે કે એકમ એ જમણી બાજુનો પહેલો અંક એકમ થાય, એની ડાબી બાજુ જે અંક છે એ દશક થાય, તે 10ના પેકેટ બનાવવા પડે, અને એની ડાબી બાજુનો એના પછીનો 100નો સ્થાન કહેવાય, એ સંખ્યા 100ના સ્થાને છે એટલે 100ના પેકેટ બનશે તો કે 2। 214 છે એ સંખ્યા છે, એમાં 200 100ના પેકેટ બની જાય, 2 2 છે એ 100ના પેકેટ બને એટલે 100 અને બીજા 100 એટલે એમ 200 પેકેટ બન્યા। હવે 10ના પેકેટ કેમ બને, તો કે 100ના પેકેટ 2 બન્યા તો 10ના પેકેટ 10ના સ્થાને શું છે, 1, તો 10નો પેકેટ બનશે 1। અને છેલ્લે જે એકમ છે એ છૂટક વસ્તુને થશે એટલે છૂટક વસ્તુમાં થશે 4, તે સંખ્યા એ છૂટી છે, છૂટક વસ્તુનું પણ 1 1 પડીકું બનાવવાનું છે। તેવી રીતે બીજી સંખ્યા છે 408, એમાં 100ના સ્થાને 4 છે એટલે 4 પેકેટ બનશે 100 100ના, 100 200 300 અને 400, એવી રીતે 4 પેકેટ બનશે 100 100ના એટલે કુલ ટોટલ થાય 4। હવે 10ના સ્થાને 0 છે તો 0, અને છૂટક વસ્તુ એટલે એકમના સ્થાને છે 8, તો એ છૂટક વસ્તુ રહેશે 8। ત્યારબાદ છે 570, એમાં 100ના સ્થાને 5 છે એટલે 5 પેકેટ બનશે 100 100ના, 5 પેકેટ બનશે, 10ના સ્થાને છે 7, અને છૂટક વસ્તુ છે કાંઈ પણ છે નહીં, એકમના સ્થાને 0 છે માટે છૂટક વસ્તુ એક પણ વધશે નહીં, સંખ્યા વધી જ નથી, સંખ્યા 0 છે માટે। ત્યારબાદ છે 319, તો 100 100ના સ્થાન 100 100ના પેકેટ બનાવો તો કેટલા પેકેટ બનશે, તો કે 100ના સ્થાને કઈ રકમ છે, 3, તો 3 એટલે 100, બીજા 100નું એક પેકેટ 200 અને બીજા 100નું ત્રીજું પેકેટ એટલે 300, 100 200 અને 300। તેવી રીતે 10ના સ્થાને 1 અને છૂટક વસ્તુ એકમના સ્થાને છે 9। હવે છે 916, એમાં 100ના સ્થાને છે 9 એટલે 100ના 9 પેકેટ બનશે, 10ના સ્થાને દશકના સ્થાને 1 છે એટલે 1 પેકેટ, અને એકમના સ્થાને 6 છે એટલે છૂટક વસ્તુ થશે 6। ત્યારબાદ છે 555, તેમાં એકમ દશક અને 100 ત્રણેયના સ્થાને 5 છે
ત્રણે અંક પાંચ જ છે, એટલે સોના પેકેટ પણ પાંચ બનશે, દસના પેકેટ પણ પાંચ, અને છૂટક વસ્તુ પણ એકમનો અંક પાંચ છે માટે એ પણ પાંચ થશે. હવે ત્યારબાદ છે 606, એમાં સોના સ્થાને છ છે એટલે સોના પેકેટ બનશે છ, દસના સ્થાને દશકના સ્થાને શૂન્ય છે માટે શૂન્ય, અને એકમના સ્થાને છ છે માટે છ. હવે 701 રકમ છે, 701 એમાં 100 સોના કેટલા પેકેટ બનશે, તો કે સોના સ્થાને જે હોય જે સંખ્યા તે 7, દશકના સ્થાને શૂન્ય છે માટે એમાં પણ શૂન્ય, અને એકમના સ્થાને 1 છે એટલે છૂટક વસ્તુ 1 વધશે, છૂટક સંખ્યા જે એકમના સ્થાને છે 1 વધે. હવે 800 છે, એમાં સોના સ્થાને 8 છે એટલે દશક, અને એકમના સ્થાને શૂન્ય શૂન્ય છે માટે એક પણ પેકેટ એટલે કે પડીકા બનશે નહીં. 100 સોના 8 પડીકા બને એટલે 800 છે એ સંખ્યા તેમાં સમાઈ ગઈ, દશક અને એકમ કંઈ પણ નથી માટે એક પણ બનશે નહીં. હવે અહીંયા એકમ શૂન્ય છે, દશક 9 છે, અને સોના સ્થાને એક પણ સંખ્યા છે નહીં, 90 જ છે માટે અહીંયા કંઈ નહીં થાય. અહીંયા 9 છે, 10ના પેકેટ બનશે 9, એટલે 10 10ના 9 પેકેટ બનશે, અને છૂટક વસ્તુ કંઈ પણ થશે નહીં, શૂન્ય તેમાં આવશે, શૂન્ય એટલે એમાં ફક્ત 10 10ના 9 પેકેટ જ બનશે એટલે 10 નવા 90 જે સંખ્યા છે એ આવી ગઈ. આ તમારે સમજીને તમારી સ્વામાં લખવાનું છે. દાખલા નંબર 33 સમજી ગયા. હવે ત્યારબાદ આવે છે દાખલા નંબર 34. રકમ સમજો, કોઈ દુકાનદાર માત્ર 100 રૂપિયા, 10 રૂપિયા અને 1 રૂપિયા જ લેતો હોય, અને તમે નીચે આપેલી કિંમતની વસ્તુ ખરીદો, તો તમારે કેટલી નોટો અને કેટલા સિક્કા કેટલી સંખ્યામાં તેને પાછા આપવા પડે તે આપણે તેના ખાનામાં લખવાના છે. ફરીથી, તમે કોઈ વસ્તુ લેવા જાઓ અને દુકાનદાર માત્ર 100 રૂપિયાની નોટ લે છે, બીજું 10 રૂપિયાની નોટ લે છે, અને ત્રીજી વાત એ ધ્યાનમાં રાખવાની કે 1 રૂપિયાના સિક્કા લે છે, તો તમે અમુક કિંમતની ખરીદી કરો તો તમારે દુકાનદારને કેટલી નોટો અને કેટલા સિક્કા તેને આપવા પડે તે આપણે શીખવાનું છે. હવે જો તમે 353 રૂપિયાની વસ્તુ ખરીદો, 353 રૂપિયાની કિંમતની કોઈ પણ વસ્તુ ખરીદો, તો તમારે 100 રૂપિયાની કેટલી નોટ આપવાની છે તે આખાનામાં લખવાનું છે, રૂપિયા 10ની કેટલી નોટ આપવાની છે તે લખવાનું છે, અને રૂપિયા 1ના સિક્કા કેટલા આપવાના છે તે આ ખાનામાં લખવાનું છે. હવે તે દુકાનદાર આ 3 વસ્તુની કિંમતની જ નોટો લે છે, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કે 200 રૂપિયાની નોટ લેતો નથી, કે 50 રૂપિયાની નોટ, કે 5 રૂપિયાનો સિક્કો એ લેતો નથી. ત્યારે જ બધી કિંમતની વસ્તુમાં સરખી કિંમતની નોટોની ગણતરી કરવાની શક્ય બને. હવે 353 રૂપિયાની કિંમતની તમે વસ્તુ લઈ આવો છો, તો તમારે 100 સોની કેટલી નોટ આપવી પડે, પહેલું તો કે 300, સોના સ્થાને 3 છે એટલે તમારે 100 સોની તમે 3 નોટ આપો એટલે 300 રૂપિયા આપ્યા. વધારે તો કે 10 10ની કેટલી નોટો આપો, તો કે દશકના સ્થાને 5 છે એટલે કે 53 રૂપિયા હવે આપવાના બાકી છે, તો એમાંથી 10 10ની 5 નોટો આપો એટલે થઈ જાય 50, એટલે 53માંથી તમે 10 10ની 5 નોટો આપી એટલે 50 રૂપિયા આપ્યા, તો પાછળ બાકી વધ્યા એકમના સ્થાને શું છે, તો કે 3, તો 1 1ના કેટલા સિક્કા આપવા પડે, હવે તમારે 3 રૂપિયા આપવાના છે, તો 1 1ના 3 સિક્કા આપવા પડે, તો 1 1 રૂપિયાના 3 સિક્કા એટલે 3 રૂપિયા થઈ ગયા, 10ની 5 નોટ એટલે 50,
અને સોની ત્રણ નોટ એટલે 353 રૂપિયા તમે આપ્યા. હવે 505 રૂપિયાની કિંમતની વસ્તુ તમે લઈ આવ્યા છો, તો તમારે દુકાનદારને સોની કેટલી નોટ આપવી પડે? તો કે 100ના સ્થાને શું છે? 5. તો કે 5 નોટ. 10ના સ્થાને, દશકના સ્થાને કંઈ પણ સંખ્યા નથી, તો આપણે એક પણ નોટ 10ની નોટ નહીં આપીએ. અને એકમના સ્થાને 5 છે એટલે 5 રૂપિયા છે, તો એ રૂપિયા 1ના 5 સિક્કા આપી તો 5 રૂપિયા થાય. બરાબર? તો 100ની 5 નોટ એટલે 500 અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે 505. હવે ત્યાર પછી 550 રૂપિયાની તમે ખરીદી કરી આવો છો, તો 100ના સ્થાને શું છે? 5. તો 100ની નોટ કેટલી આપવી પડે? 5. 100ની 5 નોટો આપો એટલે 500 રૂપિયા થાય. વધારે કેટલા આપવાના છે? તો કે 50. 50 એટલે 10 10ની કેટલી નોટ આપવી પડે? 5. તો 10 10ની 5 નોટ એટલે 50 થઈ ગયા. 10ની 5 નોટ એટલે 10 5 50. આમ ગણતરી કરો તો 10 20 30 40 ને 50. અને એકમના સ્થાને એક પણ સંખ્યા નથી, માટે સિક્કા આપવા પડશે નહીં. સિક્કા કોઈ આપણે આપ ચૂકવવા પડશે નહીં. 100ની 5 નોટ અને 10ની 5 નોટ એટલે કુલ 550 રૂપિયા થઈ જાય. હવે છે 55. 55 રૂપિયાની તમે કિંમતની કોઈ વસ્તુની ખરીદી કરો, તો 100ની કેટલી નોટ આપવી પડે? 100ના સ્થાને કોઈ પણ સંખ્યા જ નથી. આપણે 55 રૂપિયાની જ વસ્તુ લીધી, તો કે 100 રૂપિયાની નોટ એને આપીએ તો વધારે પૈસા દીધા કહેવાય. તો આપણે 5 છે, 50 રૂપિયા પહેલાં આપશું અને પછી 5 રૂપિયા આપશું. તો 50 રૂપિયામાં આપણે 10 10ની નોટ જ દુકાનદાર લે છે. બરાબર ને? તો એ આપણને કંઈ પાછા તો આપતો નથી, આપણે જ એને ચૂકવવાના છે. બરાબર? તો 10 10ની નોટ કેટલી આપવી પડે? દશકના સ્થાને શું છે? 5. તો દશકના સ્થાને અહીંયા કંઈ પણ નહીં, 100ની નોટ કંઈ આપી જ નથી આપણે એટલે કંઈ નહીં. 10ના સ્થાને 5 છે, દશકના સ્થાને 5 છે એટલે 5 અને પાછા 5 રૂપિયા બીજા એટલે એ રૂપિયાના કેટલા સિક્કા થાય? 5. તો 1 રૂપિયાના સિક્કા થાય 5 અને 10 10ની 5 નોટ એટલે 50 અને રૂપિયાના 5 સિક્કા એટલે 55 રૂપિયા થાય. હવે છે 424. તો 100ના સ્થાને 4 છે, માટે 100ની કેટલી નોટ આપશો? 4. દશકના સ્થાને શું છે? 24 રૂપિયા આપવાના છે. તો 10 10ની કેટલી નોટ આપશો? 2. અને આમે દશકના સ્થાને જે સંખ્યા છે એ દશકના સ્થાને લખી નાખશું અને એકમના સ્થાને છે 4, માટે 1 રૂપિયાના કેટલા સિક્કા આવશે? તો કે 4. સમજ્યા? 100ના સ્થાને 4 એટલે 100ની 4 નોટ એટલે 400, 10 10ની 2 નોટ એટલે 200, 10 10ની 2 નોટ એટલે 20, 420 અને રૂપિયાના 4 સિક્કા એટલે 424. હવે છે 442. એમાં 100ની કેટલી નોટ? તો કે 4. 10 10ની કેટલી નોટ? તો કે દશકના સ્થાને જે સંખ્યા છે એ મૂકી દો 4 એટલે 10 4 40. 10ની 4 નોટ એટલે 40 અને ઉપર કેટલા છે? 42 એટલે રૂપિયાના કેટલા સિક્કા? 2 એટલે 442. હવે ત્યારબાદ છે 244. એમાં 100ની કેટલી નોટ થાય? તો 200 થાય. 1 નોટ 100, 2 નોટ તો 200 એટલે 100ની 2 નોટ. 10ની કેટલી નોટ? દશકના સ્થાને છે 4 એટલે હવે 44 રૂપિયા. તો 10ની 4 નોટ 40 અને રૂપિયાના કેટલા સિક્કા? તો કે 4 એટલે થાય 244. 100ની 2 નોટ એટલે 200, 10ની 4 નોટ એટલે 40 અને રૂપિયાના 4 સિક્કા એટલે 244 થાય. હવે છે 900. 900 રૂપિયાની આપણે કોઈ પણ કિંમતની કોઈ વસ્તુ લઈએ,
तो 100 ની કેટલી નોટ આપવી પડે 9 સોના સ્થાને 9 છે એટલે 100 ની 9 નોટ એટલે 900 રૂપિયા થઈ ગયા 100 નવા 900 અને 100 ને 9 વખત કરો તો 100 100 200 400 500 600 700 800 ને 900 900 કિંમતની આપણે વસ્તુ લીધી છે અને 100 ની 9 નોટ આપી છે એટલે 900 થઈ ગયા પૂરા તો એમાં 10 ની નોટ પણ કંઈ પણ આપવી નહીં પડે શૂન્ય અને 1 રૂપિયાના સિક્કા પણ કંઈ આપવા પડશે નહીં એટલે એની જગ્યાએ પણ ડેશ લખો ચાલે શૂન્ય લખો તો પણ ચાલે અહીંયા તમારે ટૂંકમાં એટલું યાદ રાખવું પડે કે દશકના સ્થાને છે એ 100 ની નોટમાં સોના સ્થાને છે 100 ની નોટમાં દશકના સ્થાને છે એ 10 ની નોટમાં અને એકમના સ્થાને જે છે એ સિક્કામાં રૂપિયા 1ના જે 1 સિક્કામાં છે એ લખવાનું છે સાવ સરળ છે એકદમ સહેલું છે તમને એકમ દશક અને સો એવી રીતે જેમ આપણે સંખ્યા છૂટી પાડીએ એમ જ જે સ્થાનમાં નથી સોના સ્થાનમાં કંઈ પણ નથી તો એની જગ્યાએ ડેક્ષ અથવા શૂન્ય અને જેના સ્થાનમાં જે સંખ્યા છે તો એના સ્થાનમાં એ રકમ મૂકી અને પછી ગણતરી કરશો આ દાખલા નંબર 34 પણ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સમજીને સારા અક્ષરે લખવાનો છે